નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પિયુષ સુજિત્રા ગજેરા વિદ્યાભોનું ઉત્તરાયણમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાની છે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિમાં સ્વાધ્યાય એકપુટ ત્રણમાં પ્રશ્ન એક અને બેન તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો લેક્ચર તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાની છે સ્વાધ્યાય એકપુટ ત્રણ સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ નો પ્રશ્ન એક એવો છે કે કેવા પ્રકારની અભિવ્યક્તિ છે તે જણાવો તો સૌ પ્રથમ તો અભિવ્યક્તિ વિશે આપણે સમજીએ કે અભિવ્યક્તિ ટોટલ ત્રણ પ્રકારની હોય તો પહેલું જોઈએ તો સમય સંખ્યામાં બે અભિવ્યક્તિ હોય સમય સંખ્યામાં જે અભિવ્યક્તિ હોય તો એમાં એક હોય શાંત દશાંશ અભિવ્યક્તિ શાંત દશાંશ અભિવ્યક્તિ અને બીજી હોય છે અનંત આવૃત્ત અભિવ્યક્તિ શાંત દશાંશ અભિવ્યક્તિ એટલે કેવી કે કોઈ પણ તમે જવાબ સમય સંખ્યાનો ભાગાકાર કરો અને તેનો જવાબ એક નિશ્ચિત આંકડાઓ મળે એ પોઈન્ટ સતત ચાલ્યા ન કરે એને શાંત કહીશું અને અનંત એટલે સતતને સતત એકના એક આંકડા રિપીટ થયા કરે તેને અનંત આવૃત્ત કહીશું અને બીજું એક છે કે એક અસમય સંખ્યા હોય તો અસમય સંખ્યા માટે જે અભિવ્યક્તિ મળે છે અસમય સંખ્યા માટે એને અનંત અનાવૃત અભિવ્યક્તિ કહીશું તેવી અભિવ્યક્તિને કેવી અભિવ્યક્તિ કહીશું અનંત અનાવૃત અભિવ્યક્તિ બરાબર છે તો સૌપ્રથમ તો આપને જે અભિવ્યક્તિનો અભ્યાસ કરશું એ અત્યારે શાંત અને અનંત આવૃત્તનો જ અભ્યાસ કરવાનો છે તો ચાલો સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણના પ્રશ્ન એકમાં કેવા પ્રકારની અભિવ્યક્તિ છે તે પૂછેલું છે તો જો પહેલો પ્રશ્ન છે એની રકમ એવી છે છત્રીસના છેદમાં સો છત્રીસના છેદમાં સો એટલે શું થાય ઝીરો પોઈન્ટ છત્રીસ હું લખી શકું પોઈન્ટ પછી કોઈ બે આંકડા છે પછી આંકડા આવ્યા કરે છે નહીં જવાબ કેવો પડી ગયો શાંત તો આ અભિવ્યક્તિને આપણે એવું કહી શકીએ કે શાંત દશાંશ અભિવ્યક્તિ છે કેવી અભિવ્યક્તિ છે શાંત દશાંશ અભિવ્યક્તિ છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે તો પ્રશ્ન નંબર બેમાં ખાસ જોવાનું છે કે પ્રશ્ન બેમાં એક ભાગ્ય અગિયાર હવે એક ભાગ્ય અગિયાર છે તો આ ભાગાકાર આપણે પરીક્ષામાં પણ દર્શાવવાનો રહેશે કે એક અંદર આવશે અગિયાર બાર આવશે બરાબર હવે અગિયાર છે એક કરતાં મોટા છે તો ભાગ ભાગનો ચાલે એટલે અહીંયા શૂન્ય મૂકવો પડશે એટલે પહેલો પોઈન્ટ લેવો પડશે હજી પણ દસ નાના છે તો હજી એક શૂન્ય લેવા માટે હું ભાગમાં એક હજી શૂન્ય મૂકીશ તો સો તો અગિયાર નવ્વા કેટલા થશે નવ્વાણું પાછા કેટલા મળ્યા સોમાંથી નવ્વાણું જાય તો એક પોઈન્ટ છે એટલે આપણને એક શૂન્ય મળી શકે હવે એક શૂન્ય જોતો હોય તો ભાગમાં પડી શૂન ઉપરથી ઉતાર્યું બીજું શૂન્ય પાછું અગિયાર નવ્વા નવ્વાણું તો બાદ બાકી કરતાં કેટલા મળ્યા એક હવે પોઈન્ટ છે એટલે એક શૂન્ય મળે પરંતુ હજી એક શૂન્ય ઉતારવા ભાગમાં પડી શૂન્ય ઉપરથી ઉતાર્યો ઝીરો અગિયાર નવ્વા નવ્વાણું તો તમે એક માર્કિંગ કર્યું હોય તો અહીંયા જો ઝીરો નવ ઝીરો નવ ઝીરો નવ આવ્યા જ કરે છે એટલે કે તમે એમ લખી શકો કે એક ભાગ્યે અગિયાર બરાબર શું થયું જો કે ઝીરો પોઈન્ટ ઝીરો નવ ઝીરો નવ ઝીરો નવ સતત ને સતત આવ્યા કરે છે તો એકનો એક આંકડો સતત રિપીટ થાય તો આવી અભિવ્યક્તિને કેવી અભિવ્યક્તિ કે અનંત આવૃત્ત દશાંસ અભિવ્યક્તિ છે તમારે માત્ર બે જ અભિવ્યક્તિ યાદ રાખવાની છે કઈ કઈ શાંત દશાંશ અભિવ્યક્તિ અને અનંત આવૃત્ત અનંત અનાવૃત એવું કોઈ સમય સંખ્યાનો ભાગાકાર આવશે નહીં કારણ કે જે સંખ્યા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં હોય તે બધી અનંત આવૃત્ત અથવા શાંત દશાંશ અભિવ્યક્તિ હોય હોય ને હોય જ ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ છે ચાર પૂર્ણાક એકના છેદમાં આઠ તો આનું સાદુ રૂપ આપતા તમને બધાને આવડે જ છે કે ચાર પૂર્ણાંક એકના છેદમાં આઠ એટલે શું થાય તો કે ચાર પૂર્ણાક એકના છેદમાં આઠ એટલે કે આઠ ચોક બત્રીસ બત્રીસ ને એક તેત્રીસ તો તેત્રીસના છેદમાં આઠ થશે બરાબર છે તો ચાલો ભાગાકાર કરીએ તેત્રીસ ભાગ્યા આઠ આઠ ચોક કેટલા થાય બત્રીસ ભાગાકાર કરતા અહીંયા એક મળે છે હવે ભાગ ચાલતો નથી એટલે અહીંયા પોઈન્ટ ઉપરથી ઉતારી જીરો પોઈન્ટ મૂકીએ એટલે એક ઝીરો મળે ચાલો ચાર દુ આઠ દસ માંથી આઠ જાય તો બે મળશે હવે પોઈન્ટ છે એટલે તો આપણને મળે તો અહીંયા આવશે આઠ દુ સોળ બરોબર છે તો અહીંયા કેટલા મળશે ચાર બરોબર છે ચાલો હવે પાછો ઉપરથી ઉતારીએ જીરો તો અહીંયા સોરી આઠ એકા આઠ આવે આઠ એકા આઠ થશે હવે આઠ પંચા ચાલીસ ઓકે તો જો જવાબ કેવો પડી ગયો તો ચાર પોઈન્ટ એકસો પચીસ પછી આંકડા આવે છે નહીં આની જેમ આંકડા રિપીટ થતા નથી તેથી આપણે લખી શકશું સાંત અભિવ્યક્ત

ઉપરથી ઉતાર્યો જીરો તેરતેરી ઓગણચાલીસ કેટલા મળશે એક મળશે ઉપરથી ઉતાર્યો જીરો બરાબર છે ત્યારબાદ ભાગ નથી ચાલતો એટલે અહીંયા શૂન્ય બીજો જીરો ઉતાર્યો તેર સત્તા એકાણું કેટલા મળ્યા નવ મળે ને ઉપરથી ઉતાર્યો જીરો તેર સત્તા એકાણું એટલે તેર છંખ અઠ્યોતેર ચાલો ભાગ ચાલ આગળ બે મળશે ને બાર ઉપરથી ઉતાર્યો જીરો કેટલા મળ્યા ત્રણ મળે ઉપરથી તેર છવ્વીસ તો કેટલા આવ્યા ચાર તો જો હવે રિપીટ થવા માંડ્યું ત્રીસ છવ્વીસ તો હવે ખબર છે એના પછી ત્રણ જીરો સાત છ નવ આવશે તો આપને ખબર પડી ગઈ આન્સર કે ત્રણ ભાગ્યા તેર બરાબર શું થાય બસો ત્રીસ આ ઓગણસિતરસો ચાલ્યા કરશે છે તો આ કેવી અભિવ્યક્તિ કહેશું તો આ અભિવ્યક્તિને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે આવું આપણે લખી શકીએ અને પરીક્ષામાં ભાગાકારની રીત પણ ફરજિયાત બતાવવાની છે ડાયરેક્ટ જવાબ ચાલશે નહીં બરાબર છે કારણ કે બધાના જવાબ તો શાંત અથવા અનંત આવૃત જ હોય છે બરાબર છે એટલે ગણતરી ફરજિયાત બતાવવાની છે ત્યારબાદ છે બે ભાગ્ય અગિયાર તો બે ભાગ્ય અગિયારમાં બે અંદર આવશે અગિયાર બાર આવશે બે નાના છે પોઈન્ટ લીધો એટલે ઝીરો અગિયાર એકા અગિયાર થશે નવ મળે ઉપરથી ઉતારરો જીરો અગિયાર અઠ્ઠા અઠ્યાસી થાય બે મળ્યા ઉપરથી ઉતાર્યો ઝીરો અગિયાર એકા અગિયાર થાય બાદ બાકી કરતાં નવ વડે ઉપરથી ઉતાર્યો ઝીરો અગિયાર અઠ્ઠા થાય બે મળે ઉપરથી ઉતારરો ઝીરો અગિયાર એકા અગિયાર થશે તો તમે જુઓ તો બે ભાગ્યે અગિયાર બરાબર એક નિશ્ચિત ભાગાકાર આવ્યો છે જીરો પોઈન્ટ અઢાર 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 એ ચાલ્યા જ કરશે તો આ અભિવ્યક્તિ અનંત સુધી જવાની છે અને આવૃત્તિ એકને એક રહેવાની છે એટલે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે આવું આપણે કહી શકીએ બરોબર છે ત્યારબાદ રકમ છે કે ત્રણસો ને ઓગણત્રીસ ભાગ્યા ચારસો ત્રણસો ઓગણત્રીસ ભાગ્યા ચારસો તો આપણે ચારસો ને બાર લખી નાખીએ ત્રણસો ઓગણત્રીસને અંદર લખી નાખીએ તો જો ત્રણસો ઓગણત્રીસ કરતાં ચારસો મોટા છે તો પોઈન્ટ લેવો પડશે જીરો પોઈન્ટ ચાર અઠ્ઠા કેટલા થાય બત્રીસો તો આ કેટલા થાય નેવું ભાગ ચાલતો નથી એક શૂન્ય મળશે ચારસો દુ આઠસો થાય બરાબર સો વધે એક શૂન્ય પોઈન્ટ નો મળે ચાર દુ આઠ એટલે ચારસો દુ આઠસો થશે એટલે કેટલા મળશે 200 એક શૂન્ય મળે ચાર પંચા વીસ એટલે કેટલા થયા બે હજાર તો જો શેષ જીરો આવી ગઈ તેથી આપણે લખી શકીએ ત્રણસો ચારસો એટલે શું થયું બરોબર છે તો જો જવાબ શાંત થઈ જાય તો શાંત અને અનંત સુધી ચાલ્યા કરે તો અનંત આવૃત અભિવ્યક્તિ છે એકદમ સિમ્પલ દાખલા છે પરીક્ષામાં ફરજિયાત આપણે રીત બતાવવાની છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણને આપેલો છે પ્રશ્ન નંબર બે કે તમે જાણો છો કે એકના છેદમાં સાત બરાબર જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન આ કિંમત આપણને અહીં આપી દીધી છે શું આપી દીધી છે કે એક પોઈન્ટ સાત બરાબર ઝીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન આપણને અહીં આપી દીધું છે તો ચાલો લાંબી પ્રક્રિયા કર્યા વગર આપણે આ દરેકના જવાબ મેળવવાના છે સેના સેના જવાબ મેળવવાના છે તો કે બેના છેદમાં સાત ત્રણના છેદમાં સાત ચારના છેદમાં સાત પાંચના છેદમાં સાત અને છના છેદમાં સાતના આન્સર મેળવવાના છે તો ચાલો શરૂ કરીએ વિડિયો લેક્ચર તો એકના છેદમાં સાત આપ્યા છે હવે બેના છેદમાં સાત એટલે આવું લખી શકું કે બે ગુણ્યા એકના છેદમાં સાત કારણ કે બે એકા તો બે જ થવાના છે તો આવું લખાય કે બે એકના છેદમાં સાત આપેલા છે ઝીરો બરાબર ઉપર તો બાર આપેલો છે તો આપણે અહીંયા ગુણાકાર કરી નાખીએ કે જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન ગુણ્યા બે કરીએ તો સાત ચૌદ એક પાંચ દુ એક અગિયાર વધી પડી એક અઢ દુ ને એક સત્તર વધી પડી એક ચાર એક પાંચ ચૌદ એટલે શું થયું જો જીરો પોઈન્ટ અઠ્યાવીસ સત્તાવન ચૌદ બારનો બાર તો ઉપર રહેશે

સત્તર વધી પડી એક અઠતેરી ચોવી ને પચીસ એટલે જો શું થયું તો જીરો પોઈન્ટ બેતાલીસ એકોતેર ત્રીજું છે ચાર ના સાત મેળવવાનું તો ચાર ગુણ્યા એક ના છેદ સાત તો ચાર ગુણ્યા ના સાત એટલે કે જીરો પોઈન્ટ અઠ્યાવીસ ચૌદ સત્તાવન તો સિમ્પલ લોજિક ઝીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન ગુણ્યા આપણે ચાર કરીએ તો સાત ચોક 28 બીજી રીતે કહીએ તો ચૌદ ચોક છપ્પન છે તો પાંચ છપ્પન એક એટલે સત્તાવન ચૌદ અઠ્યાવીસ આવું આવી શકે તો સત્તાવન ચૌદ અઠ્યાવીસ બરાબર છે પછી છે પાંચના છેદમાં સાત

છપ્પન ચૌદ અઠ્યાવીસ લાસ્ટ છે ગુણ્યા જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન તો જો ચૌદ ચોર્યાસી થાય તો આપણે પંચ્યાસી એક શેષ આગળની આવશે તો પંચ્યાસી પછી એકોતેર બેતાલીસ આવે આંકડા તો આના જ છે રિપીટ થાય છે તો લાંબી પ્રક્રિયા વગર આપણે દરેકના જવાબ મેળવી લીધા છે આજે ચાલતી કોરોનાની વૈશ્વિક મહામારીમાં ગજેરા ટ્રસ્ટ દ્વારા જે ઓનલાઈન એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે તો પ્રામાણિકતાથી આ એજ્યુકેશન મેળવો થેન્ક યુ